ચલો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર એક આકૃતિ આપેલી છે હરિત કણ જે પ્રકાશ સંશોધનની ક્રિયા માટે આવશ્યક છે જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ ક્લોરોફિલ હરિત કણની અંદર રહેલું હરિત દ્રવ્ય છે એ ક્લોરોફિલ કહેવાય છે અહીં તમને ઉપરી સ્તર અને અધસ્તરની વચ્ચે આ હરિત કણ દર્શાવેલા છે એમાં પર્ણરંધ્ર પણ દર્શાવેલું છે અન્નવાહક જલવાહક પેશી દ્વારા ખોરાક અને દ્રવ્યોનું વહન પણ થાય મિત્રો હરિતકળ કઈ રીતે આવશ્યક છે એની અંદર રહેલા ક્લોરોફિલ કઈ રીતે આવશ્યક છે એની ત્રણ પ્રવૃત્તિ શીખવાની છે પ્રવૃત્તિની અંદર ક્લોરોફિલ કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ વનસ્પતિ કેવી રીતે મેળવે છે એ હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી વાતાવરણમાં આવી ગયા છીએ આપણે પાઠ છ જૈવિક ક્રિયાઓ ભણવાના છીએ જૈવિક ક્રિયાઓ પાઠની અંદર જે આપણે પાઠ ચાલુ છે એમાં ત્રણ પ્રવૃત્તિ આવે છે હવે આપણા પાઠ્યપુસ્તકમાં બે પ્રવૃત્તિ આપેલી છે હું ત્રીજી પ્રવૃત્તિ સાથે તમને વસ્તુ સમજાવવાનું છું આ પ્રવૃત્તિ માટેની પીડીએફ અને એનિમેશન વિડીયો બનાવવા જઈ રહ્યો છું આ એનિમેશન વિડીયો માટે શરૂઆતની હું કેટલીક માહિતી આપું છું એ ખાસ સમજવાની છે હું એક કુદરતી વાતાવરણમાં છું આપણે કારણ કે પ્રવૃત્તિ કુદરતી જ છે બરાબર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણની અંદર વનસ્પતિના પર્ણની અંદર પાંદડાની અંદર થતી પ્રકાશ સંશોધનની જે પ્રક્રિયા છે બરાબર એ પાંદડામાં કેવી રીતે પ્રકાશ સંશોધનની ક્રિયાને માટે શું વસ્તુ જરૂરી છે ત્રણ વસ્તુ જરૂરી છે બરાબર એક ક્લોરોફિલ બીજું કાર્બન ડાયોક્સાઇડ અને ત્રીજું સૂર્યપ્રકાશ બરાબર આ ત્રણેય વસ્તુની આવશ્યકતા છે ત્રણેય વસ્તુ માટે આપણે પ્રયોગ શીખવાનો છે એનિમેશન વિડીયો હું તમને છે એમાં બતાવવાનું છું પાઠ્યપુસ્તકની અંદર બે પ્રવૃત્તિ આપેલી છે એ વ્યવસ્થિત રીતે આપણે વાંચવાની ધ્યાનમાં રાખવાની છે અને એ માટેની પીડીએફ ફાઇલ પણ હું તમને મોકલીશ એટલે એ રીતે ખાસ તમને ખ્યાલમાં આવે કે આ પ્રવૃત્તિઓ શું સમજાવવા માગે છે શું કહેવા માગે છે કેટલા કુદરતી વાતાવરણની અંદર છે બરાબર આ પ્રવૃત્તિઓ એનિમેશન વિડીયો સાથે સમજાવવાનો છું બરાબર હલો આપણે પાઠ છ શરૂ કરવા જઈ રહ્યા છે મુદ્દો તેમાં ત્રણ પ્રયોગ આવશે કે પ્રકાશ સંશ્લેષણ માટે બરાબર ક્લોરોફિલ આવશ્યક છે એનો પહેલો પ્રયોગ આપણે શરૂ કરવાના છીએ ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ બરાબર એ તમને અહીં આકૃતિ દર્શાવી દઉં આમ તો ચાર વસ્તુ આવશ્યક છે પ્રકાશ સંશ્લેષણ આકૃતિમાં તમે જોઈ શકો છો એક કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી જોવો છો નીચેથી પાણી વોટર ત્યારબાદ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ જે લીલા પાંદડાનો જે ભાગ છે એમાં ક્લોરોફિલ છે એટલે પ્રકાશ માટે ક્લોરોફિલ શા માટે જરૂરી છે માટે પ્રયોગ શરૂ કરવા જઈ રહ્યા છે એક છોડ લેવાનો છે જો તમને આકૃતિમાં બતાવું છું આ છોડને બે થી ત્રણ દિવસ સુધી અંધારામાં રાખવાનો છે ડાર્ક રૂમ ફોર થ્રી ડેઝ સુકામે રાખવાનો છે કહી દઉં જેથી એમાં બધો સ્ટાર્ચ દૂર થઈ જાય બરાબર હવે એ છોડનું પાંદડાનું અવલોકન તમારે કરવાનું છે છોડ એવો લેવાનો કે જેમાં પાંદડું થોડુંક લીલું અને થોડુંક પીળું હોય હે એવો છોડ પસંદ કરવાનો જનરલી મની વેલ નો પ્લાન્ટ અથવા તો ક્રોટોનનો છોડ છે ને આવો હોય છે થોડુંક પાંદડું કેવું હોવું જોઈએ લીલું અને થોડુંક પીળું હોવું જોઈએ અથવા તો સફેદ હોય તો પણ ચાલે એવો છોડ જ પસંદ કરવાનો છે અને એને અંધારામાં રાખવાનો હું કામ રાખવાનો અંધારામાં શા માટે અંધારામાં રાખવાનો જેથી છોડનો સ્ટાર્ચનો ભાગ દૂર થાય તમને એમ થાય કે કામે સ્ટાર્ચનો ભાગ દૂર કરવો છે એ આગળ પ્રોસેસમાં તમને સમજાતું જશે કે આપણે સ્ટાર્ચ શા માટે દૂર કરવા માંગીએ છીએ બરાબર તો એ જોઈએ કે હવે છોડને અંધારામાં રાખ્યા બાદ આ છોડને થોડીક વાર માટે સૂર્યપ્રકાશમાં લઈ આવીશું સૂર્યપ્રકાશમાં લાવીશું ને એટલે પરિસ્થિતિ એવી થશે કે પાંચથી છ કલાક સુધી આપણે એને સૂર્યપ્રકાશમાં રાખશું જો એ સૂર્યપ્રકાશ માટેની આકૃતિ તમને આપેલી છે ઇન સનલાઇટ ફોર સિક્સ અવર્સ હવે અંધારામાંથી કાઢ્યો છે એટલે સ્ટાર્ચ દૂર થઈ ગયો છે હવે સૂર્યપ્રકાશમાં રાખીએ છીએ એટલે પ્રકાશ સંશોધનની પ્રક્રિયા થશે ને સ્ટાર્ચ પાછો બની જશે બરાબર પણ કયા ભાગમાં બનશે લીલા ભાગમાં જ બનશે કારણ કે ક્યાં ક્લોરોફિલ છે હવે એ પ્રયોગ માટે આપણે પાંદડાને સુધી બોઇલિંગ વોટર એટલે કે ઉકળતા પાણીમાં રાખીશું હું કામ શા માટે રાખીશું એનું કારણ તમને કહી દઉં કે હવે આપણે પાંદડામાંથી ક્લોરોફિલ દૂર કરવો છે જેથી કરીને ક્લોરોફિલ દૂર થાય તો પાંદડાનો લીલો ભાગ દૂર થાય તો આપણને ખબર પડે કે કયા ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે આ માટે જો એક બીજી આકૃતિ તમને કહું છું કે હવે આ પાંદડાને એક આલ્કોહોલના બીકરમાં લેવાનું જો આલ્કોહોલનું બીકર છે બરાબર નીચે ગરમ પાણી છે અને બીકર જો આલ્કોહોલને ડાયરેક્ટ તમે ગરમ કરી શકો પણ એવું નહીં કરવાનું કારણ કે આલ્કોહોલ હોય ને એ ઇન્ફ્લેમેબલ હોય બરાબર આગ લાગી છે એટલે એટલે એને આલ્કોહોલના બીકરમાં પાંદડાને રાખવાનું અને એ પાંદડાવાળો એ બીકરવાળો ભાગ પાણીમાં ડૂબાડેલો રાખવાનો એમ કરવાનું થશે બરાબર શા માટે આવું કરીએ છીએ એટલું એવું એટલા માટે કરીએ છીએ કે પાંદડામાંથી આપણે ક્લોરોફિલ દૂર કરવો છે મતલબ લીલો ભાગ ગ્રીન ભાગ દૂર કરવો છે તમે બાજુમાં નીચેની આકૃતિ જુઓ એમાં તમને પાંદડું કલરલેસ જોવા મળશે મતલબ ક્લોરોફિલ દૂર થઈ ગયો હશે બરાબર હવે ક્લોરોફિલ શા માટે દૂર કરવો છે જેથી કરીને આપણે સ્ટાર્ચની હાજરીની કસોટી જાણી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે સૂર્યપ્રકાશમાં થોડી વાર સુધી છોડને રાખેલો હતો તો સ્ટાર્ચ કેટલા ભાગમાં હાજર છે ને એ જાણી શકીએ ને એટલા માટે આપણે પાંદડાને થોડીવાર સુધી બરાબર ઉકળતા આલ્કોહોલમાં રાખો જેથી ક્લોરોપિલ દૂર થઈ ગયો હવે જોજો હવે પાંદડાના કલરમાં તમને દે હું કામે આપણે હવે પાંદડા ઉપર આયોડિન સોલ્યુશન લગાડેલું છે આયોડિન સોલ્યુશન લગાડશું ને એટલે પાંદડાનો થોડોક ભાગ જે ગ્રીન છે એ બ્લુ કલરનો થઈ જશે અથવા તો ડાર્ક બ્લુ થઈ જશે અથવા તો કાળા રંગનો થઈ જશે ગ્રીન ભાગ જે ક્લોરોફિલ ધરાવતો હતો જે પ્રકાશનની ક્રિયા કરતો હતો એ ભાગ ડાર્ક બ્લુ જે કલર વગરનો ભાગ એટલે કે લીલા વગરનો ભાગ જે છે પીળા રંગનો ભાગ એમાં આયોડીનની કોઈ અસર થતી નથી અહીં આયોડીનનું જે પ્રોસેસ આપી છે ને એ પ્રોસેસ આપણા કોર્સમાં નથી એટલે આપણે આને ધ્યાનમાં નથી લેવાની હું જે કહું છું વાત ધ્યાનમાં આપજો જે પાંદડાનો લીલો ભાગ હતો એ ક્લોરોફિલ ધરાવતો હતો એટલે એની પ્રક્રિયા થઈ એમાંથી સ્ટાર્ચ બેનું પ્રકાશ હશે પણ જે ગ્રીન ભાગ ન હતો પીળા રંગનો ભાગ હતો એમાં પ્રકાશનશાસનની પ્રક્રિયા થઈ નથી બરાબર એટલે એ ભાગની અંદર કોઈ પ્રોસેસ દર્શાવતું નથી બરાબર મતલબ ત્યાં ભાગ કલર એવો ને ઓજર્યો છે અહીંયા તમને બતાવ્યું કે આયોડિન સોલ્યુશનને કારણે ડાર્ક બ્લુ કોમ્પ્લેક્સ થઈ જાય છે એટલે ફરીથી પાંદડું બતાવું છું આ પાંદડાના કલરમાં ફેરફાર થઈ ડાર્ક બ્લુ કયા ભાગમાં થયો બરાબર જ્યાં ક્લોરોફિલ છે હવે પહેલેથી આખી પ્રોસેસ રિપીટ કરું છું પહેલાં તમે શું કર્યું છોડ લીધો છોડને ક્યાં રાખો અંધારામાં રાખો હું દૂર થયું સ્ટાર્ચ દૂર થયું પછી ક્યાં રાખો સૂર્યપ્રકાશમાં રાખો કેટલી કલાક રાખો પાંચથી છ કલાક એટલે ફરી પાછી પ્રકાશ સંસારની પ્રક્રિયાથી સ્ટાર્ચ બન્યું પણ કયા ભાગમાં બન્યું લીલા ભાગમાં બન્યું હા સૂર્યપ્રકાશમાં રાખો એટલે કયા ભાગમાં સ્ટાર્ચ બન્યું લીલા ભાગમાં બન્યું એટલે લીલા ભાગમાં આપણે આયોડિનનું દ્રાવણ લગાડ્યું ત્યારે સ્ટાર્ચની હાજરી જોવા મળી એટલે ડાર્ક બ્લુ થઈ ગયું લીલો રંગ દૂર કરવા માટે આપણે પાંદડાને ઉકળતા એલ્કોહોલમાં રાખ્યું હતું જેથી કરીને લીલો રંગ દૂર થઈ ગયો હવે જ્યારે આપણે એની ઉપર આયોડિન સોલ્યુશન રહેડ્યું છે ત્યારે ડાર્ક બ્લુ કલર આખો લીલા રંગનો થઈ ગયો જે સ્ટાર્ચની આધારે અટલે ટૂંકમાં ક્લોરોફિલ હોય તો જ સ્ટાર્ચ બને એટલે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે લીલા રંગનો ભાગ ચલો એટલે આપણે બીજો પ્રયોગ શીખવા જઈ રહ્યા છીએ બીજો પ્રયોગ છે શું વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા છે હા છે તો એના માટે આપણે શું લેવું પડશે શું જરૂર પડશે બે છોડ લેવાના છે સેમ સાઇઝના લેવાના છે પ્લાન્ટ ગ્લાસ પ્લેટ બે લેવાની છે એની નીચે રાખી છે જો ગ્લાસ પ્લેટ લેવાની છે બેલ જાર બે છે બેલ જાર એટલે શું બરણી એની પઢાકવા માટેની પછી વોચ ગ્લાસ બીકર બન્સેન બર્નર બરાબર પછી પોટેશિયમ આયોડાઇડ આયોડાઈડ એચનું આલ્કોહોલનું પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન આલ્કોહોલનું સોલ્યુશન આયોડિનનું સોલ્યુશન અને પાણી બરાબર આટલી વસ્તુ છે એ આપણે આ પ્રયોગ માટેની જરૂરિયાત છે છોડને બેથી ત્રણ દિવસ સુધી અંધારામાં રાખવો છે હું કામ રાખવાનો છે એ તમને ખબર છે ડાર્ક રૂમની અંદર જેથી કરીને એનું સ્ટાર્ચ દૂર થઈ હવે જો છોડ એ અને છોડ બી એવા આપણે નામ આપેલા છે અને તમે છોડ એમાં હું નાખું છું તમે જોઈ શકો છો કેઓ એચ પોટેશિયમ હાઈ હાઇડ્રોક્સાઇડ કેઓ એચનું સોલ્યુશન નાખીએ છીએ બરાબર હવે બંને બેલ ઝારને આપણે ઢાંકી દઈએ છીએ કોના બંને છોડને બેલ ઝારથી ઢાંકી દઈએ છીએ જો બંને છોડને અને મેં વેસેલિન લગાડી દીધું વેસેલિન લગાડી દીધું એટલે હવા ચુસ્ત થઈ જાય એર ટાઈટ કરવા માટે બરાબર એટલે બંનેને આપણે હવાચુસ્ત પણ કરી દીધા છે બરાબર હવે આ પ્લાન્ટ્સને બે કલાક સૂર્યપ્રકાશમાં રાખીએ હવે સૂર્યપ્રકાશમાં રાખશું એટલે શું થશે તો કે ભાઈ થશે ફોટોસિન્થેસિસ રાખી દીધા બાદ બે કલાક પછી એક એક પાંદડા કાઢી લીધા એના બંને પર્ણને એક એક બીકરમાં લીધા બરાબર અલગ બીકરની અંદર અલગ પાત્રની અંદર લીધા પછી બંને બીકરને આલ્કોહોલના દ્રાવણમાં રાખી દીધા છે પાંદડાને અને આલ્કોહોલનો ધરાવ અને તમે આકૃતિમાં જોઈ શકો છો ઉકળતા પાણીમાં રાખ્યા મતલબ લીવ્સને ઉકળતા આલ્કોહોલમાં રાખશો જો કલર બદલાઈ ગયો પાંદડાનો પાંદડાનો કલર બદલાઈ જાય હું કામ બદલાઈ જાય ક્લોરોફિલ દૂર થાય ઉકળતા આલ્કોહોલમાં રાખતા ક્લોરોફિલ દૂર થાય છે હવે બંને પાંદડાને પાણીથી વોશ કરી અલગ પાત્રમાં લઈ લ્યો હવે એના ઉપર હું નાખું છું આયોડીનનું સોલ્યુશન જોવો જોઈએ એ અને બી બેમાં મેં આયોડીન સોલ્યુશન એડ કરેલું છે બરાબર તો તમે જોશો બી જે છે ભાગ એની અંદર બ્લુ કલર થઈ ગયો એમાં નથી થયો હવે એ જે બેલઝાર આપણે રાખેલી હતી કુંડું રાખેલું હતું એનું ઓબ્ઝર્વેશન કરો અને બી નું ઓબ્ઝર્વેશન કરો તો બી બેલ જારમાં પાંદડું છે એ બ્લુ કલરનું થઈ ગયું મતલબ એમાં સ્ટાર્ચ હાજર છે આયોડિન સોલ્યુશન શું બતાવે છે સ્ટાર્ચની હાજરી બતાવે છે બી બેલ જારમાં જે છોડ રાખેલો તો એમાં સ્ટાર્ચ આવ્યું એમાં ન આવ્યું એમાં સ્ટાર્ચ હાજર થયું જ નહીં પ્રકાશ સંશોષણ થઈ પણ સ્ટાર્ચ ના બન્યું હું કામ ના બન્યું કારણ કે એ જારમાં કાર્બન ડાયોક્સાઇડ હતો કાર્બન ડાયોક્સાઇડ સોરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હતો સોરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હતો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે ભેજને શોષી લીધો કાર્બન ડાયોક્સાઇડને શોષી લીધો છે બરાબર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાનું કાર્ય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કરે તો એ જારમાં કાર્બન ડાયોક્સાઇડ શોસાઈ ગયો બે બેલજારમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થયું નથી એટલે બી બેલઝારમાં જે કુંડું રાખ્યું હતું એમાં ફોટોસિન્થેસિસ થઈ એ બેલઝારની અંદર જે કુંડું રાખ્યું હતું એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે શું કર્યું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી લીધું એટલે એમાં ફોટોસિન્થેસિસ ના થઈ સ્ટાર્ચ ના બન્યું એટલે પાંદડું એવું એવું છે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ આવશ્યક છે એ સમજાવતી પ્રવૃત્તિ હું અત્યારે તમને અહીં સમજાવું છું આ પ્રવૃત્તિમાં સૂર્યપ્રકાશ છે એ સૌર ઉર્જાનું રાસાયણિક સનલાઇટ ઇન્ટુ કેમિકલ અને જે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે આ માટે એક પ્લાન્ટ સેલ આપ્યું છે તેમાં તમને હરિત કણ ક્લોરોપ્લાસ્ટ આપેલું છે ક્લોરોપ્લાસ્ટમાં હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ રહેલું હોય છે એ પ્રકાશનની ક્રિયા કરે છે આપણે જાણીએ છીએ અને અકાર્બનિક દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ પાણીની આવશ્યકતા રહે છે એમાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન બને છે એ ગ્લુકોઝનું મોલિક્યુલર બંધારણ તમને આપ્યું છે સ્ટાર્ચનું આપેલું છે બરાબર એ જાણકારી માટે છે આપણે એ જોવાનું છે ખાલી હવે મટીરિયલ્સ કઈ કઈ વસ્તુ જોશે આ પ્રવૃત્તિ માટે તો કુંડામાં રાખેલો તંદુરસ્ત છોડ જોશે બોઇલિંગ ટ્યુબ જોશે આયોડિન સોલ્યુશનની જરૂર પડશે ચાઇના ડિશની જરૂર પડશે આલ્કોહોલનું દ્રાવણ જોશે શુદ્ધ ડિસ્ટિલેટેડ વોટરની જરૂર પડશે એક ચીપિયો અને ગરમ પાણી કરવા માટેની સગડીની જરૂર પડશે શું કરવાનું છે પ્રક્રિયા કુંડામાં રાખેલ તંદુરસ્ત છોડ લ્યો બરાબર તેને બેથી ત્રણ દિવસ સુધી જો અંધારામાં રાખે છે ભાઈ અંધારામાં રાખે છે હું કામ રાખવાનું એટલે એમાંથી સ્ટાર્ચ દૂર થઈ ગઈ ત્યારબાદ એને બહાર કાઢી લ્યો બહાર કાઢી બરાબર એના એક પર્ણ ઉપર કાળી પટ્ટી લગાડવાની છે પાંદડું લઈ એના ઉપર કાળી પટ્ટી ક્લિપથી મારી દો કેવી રીતે લગાડવી અહીં તમને બતાવું છું જોઈ લેજો વ્યવસ્થિત બરાબર હવે તેને છોડીને ઉપાડી કુંડાને અને પાંચથી છ કલાક સુધી આપણે એને અહીંથી સૂર્યપ્રકાશમાં રાખીશું એક સૂર્યપ્રકાશની પ્રકાશની અંદર સંધિ પ્રક્રિયા થશે ભલે થતી થવા દો બરાબર હવે એના ઉપર પટ્ટી લગાડેલા પાંદડાને તોડી લઈશું છેલ્લે પટ્ટી કાઢી નાખશું હવે એમાંથી ક્લોરોફિલ દૂર કરવા માટે એક ગરમ પાણી ઉકળતું પાણી લઈશું બરાબર પાણીને ગરમ કર્યા બાદ પર્ણને પાણીમાં નાખી અને એને થોડુંક વોશ કરી નાખશું એકદમ લીલું દેખાય છે આપણને હવે બીજું એક ગરમ પાણીનું પાત્ર લઈશું બરાબર જો બીજું પાણી ગરમ કરવા માટે બીજું એક પાત્ર લેવામાં આવે છે બરાબર અહીંથી એ પાત્ર લઈ અને પાણીને ગરમ કરવામાં આવે છે હવે એની અંદર છે આપણે ઉકળતો આલ્કોહોલ એટલે કે આલ્કોહોલનું સોલ્યુશન એક ટ્યુબમાં લઈ એલ્કોહોલનું સોલ્યુશન છે એક ટ્યુબમાં લઈ અને એ ગરમ પાણી ભરેલ પાત્રમાં રાખવાનું મેં તમને કીધું છે ડાયરેક્ટલી આલ્કોહોલનું દ્રાવણ નહીં રાખવાનું નહીંતર છે એલ્કોહોલ જ્વલનશીલોથી બળવાની શક્યતા રહે છે હવે આ પર્ણને આપણે એલ્કોહોલ ઉકળતા એલ્કોહોલમાં રાખીએ છીએ એલ્કોહોલ એટલે કે આલ્કોહોલમાં રાખીએ છીએ બરાબર અને જેથી એમાંથી ક્લોરોફિલ દૂર થશે તમે જોજો પાંદડું ધીરે 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 કલરલેસ થઈ જશે એનો ગ્રીન કલર એકદમ છે એ ચાલ્યો જશે હવે એને સોલ્યુશનમાં વોશ કરી નાખશું આપણે પાણીમાં એકદમ વોશ કરી નાખશું ધોઈ નાખશું બસ હવે છેલ્લું આપણે કામ કરવાનું છે એના ઉપર આયોડિન સોલ્યુશન નાખીશું આયોડિન સોલ્યુશન વ્યવસ્થિત બધી જગ્યાએ આયોડિનનું તમને ખબર છે કામ સ્ટાર્ચની હાજરી બતાવે બરાબર એટલે જેટલા ભાગમાં સ્ટાર્ચ બહેનો હોય છે પ્રકાશનની ક્રિયા થઈ છે ત્યાં બ્લેક બ્લુ કલર થઈ જશે જ્યાં પટ્ટી લગાડી હતી ત્યાં સ્ટાર્ચ બહેનો નથી તો આ સ્ટાર્ચમાં તમે આયોડિનનું દ્રાવણ નાખશો ને એટલે બ્લેક બ્લુ થાય છે આ એનો ગુણધર્મ છે એટલે તમે જે ભાગની અંદર બ્લેક બ્લુ કલર થઈ ગયો છે ત્યાં ફોટો સિન્થેસિસ થઈ છે ત્યાં કાળી પટ્ટી નહોતી લગાડી અને જે ભાગમાં કાળી પટ્ટી લગાડી હતી ત્યાં પ્રકાશ નથી થયું તો આ પ્રકાશ માટે સૂર્યપ્રકાશ આવશ્યક છે કારણ કે કાળી પટ્ટીમાં સૂર્યપ્રકાશ મળ્યો ન હતો બરાબર ધ્યાન હું રાખજો પાંદડું ચોખ્ખું હોય એવું પાંદડું પસંદ કરવાનું પાંદડા ક્લિપ લગાડવામાં ધ્યાન રાખવાનું બરાબર આ બધી કાળજી લેવાની છે પ્રયોગ વખતે અને પાણીમાં હંમેશા શુદ્ધ પાણીમાં